वलसाड जिल्लाना अंतरियाळ आदिवासी रहेणाक एवा कपराड़ा तालुकाना गामोमां छेल्ला घणा समयथी गरीब आदिवासीओ पीवाना पाणी माटे वलखा मारी रह्या छे, त्यारे सरकारी तंत्र मात्र गुजरातना विकासना पेट भरीने कागळो पर वखाण करे छे। जो के अहींना आदिवासीओने 10-15 किलोमीटर सुधी पाणी भरवा जवुं पड़तुं होय छे, अने जे आदिवासी सक्षम होय ते रूपिया खर्चीने टेन्कर मार्फते पाणी खरीदे छे। वलसाड જિલ્લાના અતિ અંતરિયાળ રહેણાંક એવા કપરાડા તાલુકાના ગામડાઓથી બધા પરિચિત જ હોય છે, ત્યારે આ જ ગામડાઓમાં છેલ્લા 15 દિવસથી ગરીબ આદિવાસીઓને પીવાનું પાણી નથી મળતું અને આદિવાસીઓ નદી ખાબોચિયાના ખાડાનો સહારો લઈ રહ્યા છે। અહીંના કૂવામાં પાણી પણ સુકાઈ ગયું છે, જ્યારે બોર કરવાની કામગીરી કરાય તો ત્યાં પથ્થરો જ પથ્થરો નીકળતા હોય છે। તેથી અહીંના દ્રશ્યો જોઈ સરકારી યોજનાની વાતો માત્ર નેતાઓ મંચ પરથી જ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। આદિવાસીઓ દૂર દૂરના ગામડાઓમાં જઈ પાણી લાવી રહ્યા છે, જ્યારે કેટલાક સક્ષમ આદિવાસીઓ પૈસા ખર્ચી ટેન્કર દ્વારા પાણી વેચાતું લાવી રહ્યા છે, પરંતુ અહીંના સ્થાનિક તંત્ર દ્વારા આદિવાસીઓ માટે કોઈ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ નથી, જે એક નરી હકીકત છે। પાણીની સમસ્યા છે એટલે લોકોને પાણી મળતું નથી, એમ બારે માસ એવી તકલીફ રહે છે, ચોમાસામાં ક્યારેક ક્યારેક હોય છે એમ, પણ છતાં પણ અત્યારે દૂરથી આવવું પડે છે, પછી બીજા ગામમાં કોઈ કૂવા હોય ત્યાં લેવા જવું પડે છે, એવી ઘણી સમસ્યા છે લોકોને, એમ દૂર દૂરથી આવવું પડે છે, રાત્રે પણ આવે છે કેટલાક, ક્યારેક પાણી નીકળતું નથી એટલે પછી ટાંકી ભરીને બીજા ગામોમાંથી લાવવું પડે છે, કાં તો પછી ટેન્કર આવે છે પાણી ખાલી કરવા માટે। એવી રીતે લોકોને થોડી ઘણી, જેના પાસે પૈસા હોય, જેને સારી સુવિધા હોય, જેની પાસે કોઈક વાહન હોય એ લાવી શકે છે, ક્યાંથી પણ નહીં મળે પાણી તો આવા જો અમારે વેચાથી લાવવું પડે, કપરાડાથી લાવવું, હવારે લાવ્યું 500 રૂપિયા લીધા, અહીંયા પાણીની બહુ તકલીફ છે, ને આવે 3-1 મહિના થઈ ગયા પણ પાણી આવે જ નહીં, સરકાર તરફથી નળ તો મુકાયા છે પણ પાણી આવતું નથી, બહુ તકલીફ પાણીને અમારે બાજુ।